नमस्कार विद्यार्थी मित्रों, धोरण त्रण विषय गुजराती पाठ बे पोटला टके टप एमा हवे आपणे आगळ जोईशुं। तो जो विद्यार्थी मित्रों, अहीं एक सरस मजानी वार्ता आपी छे, ते वार्ता आपणे जोईशुं। सृजन अने प्रद्योत बे पाक्का भाईबंद, सृजन અને પ્રભોત નામના બે છોકરાઓ હતા, તે પાકા ભાઈબંધ હતા। જ્યારે પણ ભેગા થાય કંઈક અવનવું કરે, એટલે કે જ્યારે એ બે ભાઈબંધો ભેગા થાય ત્યારે કંઈકનું કંઈક અવનવું એ કરે જ કરે। આજે એ પ્રમાણે વાર્તા બનાવવાનું વિચાર્યું, એ બંને જણાએ વિચાર કર્યો આજે, એમ કે આજે આપણે એક વાર્તા બનાવશું। વાર્તા એક વાક્ય, વાર્તાનું એક વાક્ય સૃજન બોલે અને એના પછીનું પ્રદ્યોત બોલે। એ જે વાર્તા બનાવી હતી બે ભાઈબંધોએ, એમાંનું એક હતું વાક્ય એ સૃજન બોલે અને બીજું વાક્ય તે પ્રદ્યોત બોલે। બંને વાક્ય જોડવાની એવી રચના, એવી રમત રમ્યા કે જેથી વાર્તા બને। બંને જણાએ વાક્યોની એવી જોડ કરી કે જેથી એક વાર્તા બની ગઈ। પહેલો વારો સૃજનનો આવ્યો, કે જે પહેલો સૃજને શરૂઆત કરી। સૃજન, એક મોટી નદી હતી। પ્રદ્યોત, એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા, એ વિશાળ વડલો પણ હતો। કે બંને જણાએ વાર્તાની, બંને જણાએ વાક્ય બોલવાની શરૂઆત કરી, વાક્ય બોલતા બોલતા એક વાર્તા થઈ ગઈ। એમાં શરૂઆત સૃજને કરી, એમ કે એક મોટી નદી હતી, તો પ્રદ્યોત કહે છે એ નદીના કિનારે ઘણા બધા વૃક્ષો હતા, એ ઘણા વૃક્ષો હતા ને એમાં એક મોટો વડલો પણ હતો। સૃજન, વડની તો વડવાઈઓ હોય હોય ને, એના હિંચકા ખાવાની મજા પડે। સૃજન કહે, પ્રદ્યોતે કહ્યું કે એક વિશાળ વડલો હતો અને એની વડવાયો, એટલે કે જે નીચે, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્રમાં દેખાય છે, જે નીચે દેખાય છે ને વડવાયો, એને વડવાયો કહેવાય, જે નીચે ટીંગાય છે ને એ, એમ કે વડની તો વડવાયો હોય ને એને હિંચકા ખાવાની મજા આવે, એમ કે એને પકડીને હિંચકા ખાવાની મજા આવે। આ ચિત્રમાં જો દોરડા જેવું દેખાય છે ને, એ વડની વડવાયો છે, એને પકડીને હિંચકા ખાવાની મજા પડે। પ્રદ્યોત, અને એ વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા। એ જે વડ હતો ને, એ વડ, વડની ઝાડ ઉપર ઘણા બધા, મોટો વડ હતો એટલે એની ઉપર ઘણા બધા પક્ષીઓ રહેતા હતા, પક્ષીઓના માળાઓ હતા। એક માળો એવો હતો જેમાં એક કાબર રહેતી હતી, એમાં કે ઘણા બધા માળા હતા પક્ષીઓના, એમાં એક એવો માળો હતો જેમાં એક કાબર રહેતી હતી। સૃજન, આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવે। એ કાબર એવી હતી, વાંસળી કલબલ કરતી હતી, કરતી કરતી એ આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવે। પ્રદ્યોત, વડલાની નીચે દરમાં એક વાંસળીય કીડી, વાંસળીય પણ કીડી રહેતી। તેની બાજુના દરમાં મકોડો રહેતો હતો, કીડીનું જે દર હતું એની બાજુમાં જે દર હતું એમાં મકોડો રહેતો હતો। સૃજન, એ કીડી અને મકોડા દરમાંથી બહાર નીકળીને કાબર બહેન સાથે વાતો કરે, એમ કે કીડી અને મકોડો બંને જણા પોતાના દરમાંથી નીકળીને કાબર સાથે વાતો કરતા હતા। પ્રદ્યોત, કાબર આકાશની વાતો કરે ને કીડી મકોડા દરની વાતો કરે। કાબર ક્યાં રહેતી હતી? ઝાડ ઉપર રહેતી હતી, એટલે આકાશની નજીક કહેવાય, એટલે એ આકાશની વાતો કરતી હતી, અને કીડી ને મકોડો દરમાં રહેતા હતા, એટલે બંને જણા દરની વાતો કરતા હતા। સૃજન, એક વખત બન્યું એવું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો, આ નદીમાં તો પૂર આવ્યું। સૃજન કહે, એક વખત એવું બન્યું કે ચોમાસામાં બહુ જ વરસાદ આવ્યો, અને વરસાદ આવ્યો એટલે નદીમાં પૂર આવ્યું। પ્રદ્યોત, એટલું બધું પૂર આવ્યું કે એ
બંનેના દરમાં પાણી ઘૂસી ગયું. હવે વડલો હતો એ નદી કિનારે હતો એટલે વરસાદ પડ્યો એટલે નદીમાં પૂર આવ્યું. પૂર આવ્યું એટલે પાણી ઊંચું આવ્યું. ઊંચું આવ્યું એટલે એ જે દર હતા કીડીને મકોડાના એની અંદર પાણી આવ્યું. સૂજન કાબરો કલબલાટ કરવા માંડી, નદીઓ છલકાવા લાગી. એવા માટે સરસર સરસર તરતો મગર આવ્યો. એમ કે કાબરો કલબલાટ કરવા માંડી, પાણી આવે એટલે નદીઓ છલકાવા લાગી. એવા માટે સર 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 તરતો મગર આવ્યો. એણે કહ્યું ફિકર ના કરો. મગરે શું કહ્યું? ફિકર એટલે કે ચિંતા ના કરો, ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ. મગરે બધાને શું કીધું કે તમે ચિંતા ના કરશો, મારી પીઠ ઉપર બેસી જાઓ. આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ, ઊંચા જે નદીથી ઊંચું હોય ત્યાં પાણી ન હોય ત્યાં, એમ કે આપણે ઊંચા પહાડ પર જતા રહીએ. પ્રદ્યુત પછી તો કીડી મકોડા અને અન્ય કીડીઓ અને મકોડાઓને બોલાવ્યા. જે કીડી મકોડો હતો એમણે અન્ય કીડી અને મકોડાઓને બોલાવ્યા. સૃજન એટલું જ નહીં, કાન ખજૂરા ને વીંછીઓ પણ આવ્યા. કીડીને મકોડા તો આવ્યા જ, જોડે જોડે કાન ખજૂરા અને વીંછી પણ આવ્યા. પ્રદ્યુત બધા મગરની પીઠ પર બેસી ગયા. ગામના લોકો તો આ કૌતુક જુએ ને અચરક પામે. એમ કે કૌતુક એટલે નવાઈ લાગી બધાને, અચરક નવાઈ લાગી. આ જોયું એમ કે મગરના પીઠ ઉપર કીડી મકોડા કાન ખજૂરા બેસી બધા વીંછી બધા બેસીને જતા હતા. આ જોઈને ગામના લોકોને અચરક એટલે કે નવાઈ લાગી. આવું દ્રશ્ય આજે પહેલાં એમણે ક્યારેય જોયું ન હતું. જે આ દ્રશ્ય છે એવું આવું ક્યારેય ગામના લોકોએ જોયું ન હતું. સૃજન અને મગરની પીઠ પર સવારી કરનાર જીવજંતુઓને તો જે મજા પડી છે કે ના પૂછો વાત. આજે મગરની પીઠ પર બેઠા હતા કીડી મકોડા કાન ખજૂરા વીંછી એ બધા જીવજંતુઓ. એ જીવજંતુઓને એવી મજા પડી, એવી મજા પડી કે વાત જ ન પૂછો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચેની પ્રવૃત્તિ જુઓ. વાર્તામાં લીટી કરેલ શબ્દ જો એક કરતાં વધુ માટે હોય તો તેની નીચે બીજી લીટી દોરો, આ શબ્દો નીચે લખો. અહીંયા જુઓ વાર્તા તમે જોશો ને ચોપડીમાં, એટલે એને ઘણા બધા શબ્દ એવા હશે કે જેની નીચે લીટી કરેલી છે. જુઓ અહીંયા દર, અહીં કાબર છે, કાબર આકાશની વાતો કરે ને કીડી મકોડા એમાં દર આવ્યું છે ને, તો એ દરમાં છે. પછી પ્રદ્યુત બોલે છે. બધામાં જે લીટી આવી છે ને અહીંયા લખવાનું છે. દાખલા તરીકે એ ઉદાહરણ આપ્યું છે એક અને એક કરતાં વધુ, તો અહીં વાક્ય, તો વાક્ય એક કહેવાય અને વાક્ય એટલે એક કરતાં વધુ કહેવાય. તો એવી રીતના અહીંયા તમારે બીજા બધા એવા શબ્દ વાર્તામાંથી શોધીને લખવાના છે. તો બીજો શબ્દ છે વૃક્ષ. તો એક કરતાં વધુ હોય ને શું કહેવાય? વૃક્ષો કહેવાય. દર, તો દર એક હોય તોય દર કહેવાય અને એક કરતાં વધુ હોય તો પણ દર કહેવાય. કાબર, એક હોય તો કાબર કહેવાય ને એક કરતાં વધુ હોય તો કાબરો કહેવાય. નદી, એક હોય એને નદી કહેવાય ને એક કરતાં હોય એને નદીઓ કહેવાય. કાન ખજૂરો, એક હોય એને કાન ખજૂરો કહેવાય અને એક કરતાં વધુ હોય તો કાન ખજૂરા કહેવાય. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા દ્વ સૃ દ્ર એવું આપ્યું છે. આ બધા જોડિયા અક્ષર કહેવાય. દ છે એને ઉપર અર્ધચંદ્રાકાર આપ્યું છે એટલે દ્વ કહેવાય, દ્વ. પછી સ છે અને નીચે છે ને ચંદ્રાકાર એ સૃ કહેવાય. પછી આ દ્ર કહેવાય, દ્ર કહેવાય. આ બધા શું કહેવાય? જોડિયા શબ્દ કહેવાય. જે તમારે અહીંયા આપ્યા છે એ રીતના ઘૂંટીને તમારે ખાના પૂરા કરીને લખવાના રહેશે. આ વાર્તામાંથી જે શબ્દમાં દ્વ સ્વ અને સૃ આવતો હોય એ શબ્દ શોધો અને નીચે લખો. તો જો પ્રદ્યુત એ પણ વાર્તામાં આવે છે, સૃજન. પછી દ્રશ્ય, દ્રશ્ય છે ને એ પણ થયું એટલે ત્રણ શબ્દ થઈ ગયા.
આ શબ્દો વાંચો અને લખો. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે જોડિયા શબ્દ આપે છે એ તમારે વાંચવાના છે અને પછી બાજુમાં ખાનામાં તમારે એના એ શબ્દ લખવાના રહેશે. તો પહેલો છે વિદ્યા, સૃષ્ટિ, દ્રષ્ટિ, દ્રશ્ય, ઉદ્યમ, ઉદ્ધત, વિદ્યાર્થી, વિદ્યુત, દદ્ધતા, દ્રષ્ટાંત, સૃજન, સૃષ્ટિકર્તા, દ્રષ્ટિ ક્ષેત્ર, દ્રષ્ટિહીન, સૃષ્ટિ વિજ્ઞાન. તો વિદ્યાર્થી આ હતો આપણો બીજો પાઠ. અસ્તુ.